નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોને ખાંસી ઉધરસ થઈ જતી હોય છે હવે ખાંસી થઈ જાય તો મોસ્ટ ઓફ લોકો એટલે કે નવ્વાણું ટકા લોકો સીરપ અથવા દવાનો સહારો લેતા હોય છે પરંતુ આજના વિડીયોમાં એવી બેસ્ટ હોમ રેમેડી એટલે કે એવો જોરદાર ઉપાય તમને બતાવું છું કે ભલ ભલી સિરપો આના આગળ મિત્રો ફેલ છે ફક્ત બે થી ત્રણ વસ્તુ મિત્રો કોમ્બિનેશન કરીને એને જો સાહેબ તમે દિવસમાં બે વાર મોઢામાં મૂકીને ચાવી ચાવીને જી હા મિત્રો ચાવી ચાવીને જો તમે એનો રસ તમે ઉતારો છો ને તો માત્ર એક થી બે દિવસમાં ગમે તેવી ખાંસી હશે ને એ તમારી દૂર થઈ જશે ના એના માટે તમારે દવાખાને જવું પડશે ના એના માટે કોઈ તમારે સિરપ અથવા ના કોઈ એના માટે તમારે દવા લેવાની જરૂર પડશે માત્ર આ ઉપાયથી તમારી ગમે તેવી ખાંસી હશે એ દૂર થઈ જશે હવે એના માટે આપણે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે અને માહિતી આપવાનો છું તો એના માટે વિડીયો સ્કીપ કર્યા વગર વિડિયોના અંત સુધી સુધી રહેજો અને હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો ઉપાયમાં મિત્રો ત્રણ ઇન્ગ્રીડિયન્ટ જરૂર પડશે અને આઈ થિંક ત્રણે ત્રણ જે ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ત્રણે ત્રણ વસ્તુ છે એ તમારા રસોડામાંથી મિત્રો આસાનીથી મિત્રો મળી જશે નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે એ છે મિત્રો અજમો હવે અજમો જે ઘણા લોકો વઘારમાં મિત્રો વાપરતા હોય છે તો એ અજમો તમારે લગભગ એક થી દોઢ ચમચી જેટલો તમારે અજમો તમારે લેવાનો છે હવે એ અજમાના તવી ઉપર તમારે શેકી દેવાનો છે હવે એકથી દોઢ ચમચી આ જે અજમાની જે ક્વોન્ટિટી છે એ એક દિવસમાં તમારે એક દિવસ પ્રમાણ કેટલું લેવાનું છે એ પ્રમાણે હું તમને મિત્રો તમારા સમક્ષ મિત્રો શેર કરું છું એટલે જો તમારે બે દિવસ કરવું હોય તો આની ડબલ તમારે ક્વોન્ટિટી તમારે કરીને અને એનો કાચની બરણીમાં તમે બે દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો એના માટે એકથી દોઢ ચમચી તમારે અજમો તમારે લેવાનો છે હવે એ અજમાને ગેસ ફ્લેમ પર તમારે તાવડી એટલે કે તવી લઈ લેવાની અને જે એકથી દોઢ ચમચી મેં તમને અજમો કીધો એને ધીમી ફ્લેમ પર ગેસની ધીમી આંચ ઉપર તમારે અજમાને તમારે ગરમ કરવાનો છે અને ચમચીની મદદથી તમારે હલાવતા જેથી કરીને જે અજમો છે મિત્રો એ બળી ના જાય અને માત્ર સેકન્ડ સુધી થોડો ગરમ થાય ત્યારબાદ એને ખલની અંદર લઈ લેવાનું વાટવાનું જે આપણે મસાલો ને બધું વાટતા હોય લસણ વસણ એ ખલની અંદર તમારે આ જે શેકેલો અજમો છે એને લઈ લેવાનો છે અને એની અંદર તમારે વન ફોર્થ ટેબલ સ્પૂન એટલે કે એક ચમચીનો ચોથો ભાગ તમારે ટર્મરીક એટલે કે હળદર એડ કરીને બરોબર તમારા આને અજમો અને જે હળદર છે એને બરોબર તમારે વાટી દેવાનું હવે આ વટ ગયું ત્યારબાદ મિત્રો અજમો અને હળદર જે તમે વટાઈ ગઈ એને એક ચમચીની અંદર લઈ લેવાનું છે હવે આ જે પાવડર બનાવ્યો એની ક્વોન્ટિટી કેટલી લેવાની તો મિત્રો અડધી ચમચી સવારે લેવાની અને અડધી ચમચી તમારે સાંજે લેવાની એટલે એક ચમચી આખા દિવસમાં તમારે લેવાની છે હવે આ જે મેં બે વસ્તુ તમને કીધી અજમો અને હળદર તેની સાથે એક ચમચી તમારે મધ એડ કરી દેવાનું જી હા મિત્રો અજમો અને હળદર અડધી ચમચી ક્વોન્ટિટી લીધી તેની સાથે એક ચમચી મધ બરોબર મિક્સ કરીને તમારી દેશી સિરપ તમારી રેડી થઈ ગઈ મિત્રો આ જે કોમ્બિનેશન વાળી વસ્તુ છે એ તમારે મોઢામાં મૂકવાની અને બરોબર આ રીતે આખા મોઢામાં તમારે ફરાવાની છે એવું નથી કે મોઢામાં મૂકીને તરત ઉતારી દેવાનું આખા મોઢામાં આ રીતે આ રીતે ફરાઈને લાળ સાથે જે ભરી જાય ત્યારબાદ તમારે ધીમે 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 આ જે રસ છે એને ઉતારવાનો છે સવારે મિત્રો નાસ્તો બાસ્તો થઈ જાય ત્યારબાદ અડધો કલાક બાદ તમે આ કરી શકો છો અને રાત્રે સુતા પહેલા દિવસમાં બે વખત સાહેબ જો બે દિવસ કોન્સ્ટન્ટ આ ઉપાય તમે કરો છો ને તો જૂનામાં જૂની જે લોકોના ઉધરસ અને ખાંસી થઈ ગઈ હોય ને સિરપથી પણ તમને ફરક ના પડતો હોય દવા લઈને પણ જો ના ફરક પડતો હોય ને તો આ ઉપાય તમે કરજો ગમે તેવી ઉધરસ બે જ દિવસમાં મિત્રો દૂર થઈ જશે તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે